असत्य पर सत्यना विजय नो पर्व दशेरा ईटीवी गुजराती अने फ्लेवर्स ऑफ गुजरात तरफ थी विजया दशमी नी तमने घणी बधी शुभेच्छाओ। आजे आपणे आवी गया छे सूरत शहर मां अने आव्या छे अठवा लाइन्स विस्तार मां भावना बेन ना घरे। तो चालो मळीए भावना बेन ने, જોઈએ કે આ ઉત્સવની સેલિબ્રેશન એ કેવી રીતે કરે છે અને સાથે સાથે શીખીએ એક સરસ મજાની વાનગી। તો ચાલો મારા ભણેજ છે રૂપલબેન, અમારા ફેમિલી ફ્રેન્ડ છે હિરલબેન, જય શ્રી કૃષ્ણ, અલ્પાબેન, અને આ મારા મોટા નણંદ છે રેખાબેન, અને મારા હેલ્પિંગ હેન્ડ જયાબેન, અચ્છા, મારા ફ્રેન્ડ રીટાબેન છે અને એમના હસબન્ડ હેમંતભાઈ છે। તો આજે દશેરાના સરસ મજાના દિવસે સરસ મજાની વાનગી મને કોણે શીખવાડવાનું છે? હું અને મારા ફ્રેન્ડ રીટાબેન। અચ્છા, તો ચાલો શરૂઆત કોણ કરશે? મારાથી તો શરૂ કરીએ। જરૂર, ચાલો। ભાવના બેન તો રેડી છે આપણને વાનગી શીખવાડવા માટે।
તો ફ્રેન્ડ્સ, આ વખતે શિયાળામાં તમે ઘરે ઢેકરા બનાવવાના છો ને તો બનાવવા માટે તમારે જોઈશે પાણી અડધો કપ, ગોળ એક ચમચી, આદુ મરચાની પેસ્ટ એક ચમચી, હળદર એક ચમચી, તલ અડધી ચમચી, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ મુજબ, ઘઉંનો શેકેલો લોટ એક ચમચી, જુવારનો લોટ એક ચમચી, લીલી તુવેરના બાફેલા દાણા એક કપ, ચોખાનો લોટ એક કપ, તેલ એક ચમચી, તેલ તળવા માટે. ઢેખરા બનાવવા માટેની રીત. સૌ પ્રથમ એક કઢાઈમાં પાણી લઈ ઉકાળો. ત્યારબાદ તેમાં ગોળ, આદુ મરચાની પેસ્ટ, હળદર, તલ, હિંગ, મીઠું, ઘઉંનો શેકેલો લોટ, જુવારનો લોટ, લીલી તુવેરના બાફેલા દાણા તથા ચોખાનો લોટ ઉમેરી ગાંઠા ના પડે તે માટે સતત હલાવતા રહો. હવે તેમાં તેલનું મોણ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તૈયાર થયેલા ખીચુને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દો. ત્યારબાદ તેને અન્ય એક બાઉલમાં કાઢી 5 મિનિટ માટે ઠંડુ કરો. તેમાં સમારેલી કોથમીર ઉમેરો. તેલવાળા હાથ કરી ખીચુને મસળો અને તેના લુવા તૈયાર કરી પતાશા જેવો આકાર આપી ટિક્કી તૈયાર કરો. હવે અન્ય એક કઢાઈમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં તૈયાર કરેલી ટિક્કી મીડિયમ તાપે લાલ થાય ત્યાં સુધી તળી લો. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમાણો સાથે સર્વ કરો. તો તૈયાર છે ઢેખરા. પહેલી વાનગી તો આપણે શીખી લીધી અને જેમ ભાવનાબેને કહ્યું હતું કે એમના ત્યાં આજે દશેરા પાર્ટી છે તેના ડેકોરેશનમાં એ લાગી ગયા છે. દશેરાના શુભ દિવસે આજે
ના લાડુ બનાવ્યા હશે, પણ શું સ્વીટ કોર્ન લાડુ બનાવ્યા છે? બનાવવા છે ને તમારે, તો બનાવવા માટે તમારે જોઈશે ઘી 1 ચમચી, મકાઈનો લોટ 1 ચમચી, અમેરિકન મકાઈની છીણ 250 ગ્રામ, દૂધ 250 ml, ઇલાયચી સ્વાદ મુજબ, કોપરાનું છીણ 2 ચમચી, ખાંડ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ. સ્વીટ કોર્ન લાડુ બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં ઘી ઉમેરી ગરમ કરો, ત્યારબાદ તેમાં મકાઈનો લોટ ઉમેરી શેકી લો. હવે તેમાં અમેરિકન મકાઈની છીણ ઉમેરી બરાબર હલાવો. ત્યારબાદ તેમાં અમેરિકન મકાઈની છીણ ડૂબે તેટલું દૂધ ઉમેરી દૂધ બળે ત્યાં સુધી હલાવો. હવે તૈયાર થયેલા માવામાં ઇલાયચી, કોપરાનું છીણ અને ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને એક પ્લેટમાં કાઢી 10 મિનિટ માટે ઠંડુ કરો. ત્યારબાદ તેના લાડુ વાળી તેના પર કોપરાની છીણ ભભરાવી બદામથી તેને ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્વીટ કોર્ન લાડુ. ભાવનાબેન, રીટાબેન, ખૂબ જ મજા આવી તમારા બંને પાસેથી સરસ મજાની અલગ વાનગીઓ શીખવાની. તમને મજા આવી? ખૂબ મજા આવી અને ખૂબ આનંદ થયો. અને રીટાબેન, તમને? ખૂબ મજા આવી. આજે સ્પેશિયલ દિવસ છે, સ્પેશિયલ વાનગી બનાવવા મળી, મને ખૂબ આનંદ થયો આજે. સાચી વાત છે, આજે દશેરાનો સ્પેશિયલ દિવસ છે. તો ભાવનાબેન, તમને આજે શું અલગ મજા આવી? દશેરાની બધા ભેગા મળીને ઉજવણી કરીશું. મારા દીકરાઓ યુએસ છે, તો આજે એમને ઉણપને બહુ ફીલ કરું છું. અચ્છા, તો આજે આપણે સેલિબ્રેટ કરીશું ને તમારા દીકરાઓ તમને ટીવી પર જોશે, આઈ એમ શ્યોર એ લોકોને ખૂબ જ આનંદ થશે. ચોક્કસ. તો આજે અમને તમારી સાથે જે મજા આવી, સરસ મજાની વાનગીઓ તમે અમને શીખવી, એ બદલ ફ્લેવર્સ ઓફ ગુજરાત અને ઈટીવી ગુજરાતી તરફથી મળે છે તમને આ ગિફ્ટ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ. ભાવનાબેન, સરસ મજાની વાનગી તો અમે શીખવાડી દીધી અને સાથે સાથે આજે જે પાર્ટી છે એનું ડેકોરેશનનું સેલિબ્રેશન પણ તમે સ્ટાર્ટ કરી દીધું. તો હવે પાર્ટીનો શું પ્લાન છે? ચટાકેદાર વાનગી પછી હવે ધમાકેદાર આપણી ઉજવણી કરીશું. શું વાત છે, તો હું તો રેડી છું એકદમ. હા, ચાલો જલ્દી. તો ચાલો શરૂ કરીએ. જરૂર. આસો સુદ દશમનો દિવસ વિજયાદશમી. ભગવાન શ્રી રામે આજના દિવસે ગુજરાતીઓ ઉત્સવપ્રિય લોકો, બસ ઉત્સવ ઉજવવાની તક મળવી જોઈએ, બરાબર ને? આવી જ એક બીજી ખાસિયત છે, ટેસ્ટી ફૂડ આરોગવાનો ચાન્સ મળવો જોઈએ. તો એ જેવી ગુજરાતીના ચટ્ટાકેદાર અને ધમાકેદાર શો ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આ જ રીતે આપણે જોતા રહીશું, જાણતા રહીશું અને નવું નવું શીખતા રહીશું. તો હવે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી